वर्णिवेशमणीय दर्शन मंदहाचरुचिराननम भुजम पूजित सुरनरौतमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये। बोलो स्वामी नारायण भगवान। हरे कृष्ण महाराज ने जय। अगरना वक्ता हो जेमनो सड़तो ने सड़तो रंग एम सभा ने विषे बधाने बहु मजा आवे एवं लागे। आजे स्वामी बापानी 119मी जन्म जयंती निमित्ते आप सब बधाए स्वामी ने महाराज ने जल जिलावा माटे मोटा संतोना आशीर्वाद माटे आपणे बधा एकत्रित थया छीए। जीवन ने विषय बधुं याद राख्या जेवुं छे। आपणा कुटुंबमां आपणा वडीलोए आगळ बैठा भक्तो एमना वडीलोए स्वामी बापा माटे आ संस्था माटे समर्पित थई गयेला हो छे। परत बापा अहीं रहेता स्वामी भेगा देवजी बापा केवड़ी नानी उम्र में स्वामी भेगा रहता मेघजी बापा जुओ बधाई भक्त जो आ कई नवो सीलो नहीं पाड़वानो। आपणे कई एक दिवसे तो घर छोड़व पड़े आ तो नक्की छे। पण आम मोटा एकांतिक संतो भेगा भजन भक्ति करता करता ઘણા વર્ષ સુધી આ દીકરાઓનું કર્યું સંબંધીઓનું કર્યું હવે આ ટૂંક સમયમાં થોડા સમયમાં આપણે બધા સુખિયા થઈ ગયા કાંઈ ઉપાધિ નથી અત્યારે આપણે જોઈ આ નજર નાખીને મેં જોયું જેણે ભજન કર્યું જેના વડીલોએ જેને સ્વામી બાપાના આશીર્વાદ મળ્યા મેળવા છે એના વડીલો વડીલોએ એમના આજે કુટુંબ બધા સુખી છે બધી બાબતમાં સુખી છે કોઈ પ્રકારની તકલીફ નથી આપણે જોઈ એમ જુઓ। એટલે આજના દિવસે બધા સંકલ્પો કરજો 5 દિવસ 2 દિવસ અમને મજા આવે। પૂજ્ય સ્વામી આખો દિવસ એકલા બેઠા હોય કથા વાંચો દર્શન કરો જે ફાવે। ગુણાતીતાનંદ સ્વામી એનો ફાવ્યું મહારાજે બધા એક દિવસ સંતોને મોડે સુધી કથા વાર્તા કરે કાંઈ આમાં વાતું કરતા આવડે એટલે જ અને સમજતા આવડે તો જ અહીં રહેવાય અહીં બેહાય બધું ઘણે એમ કે આપણે યાદ કાંઈ ન રહીએ। અરે યાદ કાંઈ ન રહીએ તો ગુણાતીતાનંદ સ્વામીએ બધાને મહારાજ ના પડી કોઈ ના આવું બધાને પૂછ્યું તમને આવે તો મને નથી આવડતું। ગુણાતીતાનંદ સ્વામી કે આપણને યાદ ન રહીએ તો કાંઈ નહીં પણ આપણે દર્શન તો થાય છે દર્શનનું સુખ માનશું। આ દર્શન તો બહુ દુર્લભ છે સ્વામી કે આ દર્શન પછી નથી થવાનું। ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચજો સાક્ષાત સવિતા વાસો તમે સ્વામી કઈ વિભૂતિ હતા આ સાક્ષાત સવિતા સ્વામી બધાને દેવ સ્વામી બધાને એટલો બધો આગ્રહ ભરીને તમારા ઘરમાં આવશે તો તમારું કામ થઈ જાય કે ખાલી તમે એના દર્શન કરશો ને તોય તમારું કામ થઈ જાય આટલો આગ્રહ ભરીને દેવ સ્વામી બધાને આજે સાક્ષાત સવિતા આપે છે। અને એટલે બધાએ સ્વામીની આજ્ઞા પાડજો સ્વામી કે એમાં એ આજ્ઞાથી એક જ પેજ વાંચજો તમને બહુ મજા આવશે। સમજાય નહીં તો કંઈ નહીં પણ સમજાઈ જાય થોડો થોડો ટાઈમ સમજાય થોડીક આપણી હિંમત હોય તો થાય। અને થોડુંક આમાં પ્રયત્ન કરવો સાક્ષાત સવિતા સમજવામાં પછી વચનામત સમજવામાં કથા વાર્તા તો સદંતર ચાલુ જ રાખવી જોઈએ। આનો મૂકવું જોઈએ બીજું બધું મૂકો
પણ કથા વાર્તા તો ગમે એવા હોય, ઓફિસર થાવ, ઉદ્યોગપતિ થાવ, બધાએ સ્વામી બાપાને ખૂબ બધાએ કીધું, સુખિયા થાવ, પણ તમારા ટેબલમાં વચનામત ભક્ત ચિંતામણી ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાક્ષાત સવિતા જેવા પુસ્તક હશે તો આપણું જીવન કેવું હોય છે વિચાર કરજો. એટલે આજે ભાદરવા સુધી એકાદશીનો દિવસ, સ્વામી બાપાનો દીક્ષા દિવસ પણ આજનો દિવસ, સ્વામી બાપાનો જન્મ દિવસ આજનો દિવસ, આવા પવિત્ર દિવસમાં ભગવાન સ્વામિનારાયણે ભાદરવા સુધી આ દસમનું વચનામત મધ્યનું 35મું ભક્તો ભગવાન સ્વામિનારાયણ હાથ જોડી જોડી ભક્તોને બધાને પ્રાર્થના કરે છે. વિચાર કરજો, આમાં આ વચનામત ઘેરે જઈને વાંચજો તમે. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી કેમ રે, કેનો સંગ રાખશો તો તમારું જીવન પવિત્ર રહે, આ વચનામત તમે ઘેરે જઈને ત્રીજો પેરોગ્રાફ વાંચજો તમે. સજેને સામે કે શુદ્ધ રહેવું હોય, આ વચનામતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કેમ ધર્મમાં રહેવું. મહારાજે કે હૌના ધર્મ મેં બાંધી દીધા છે, ત્યાગીના ત્યાગીના ધર્મ, બ્રહ્મચારીના ધર્મ, ગૃહસ્થના ધર્મ, આમ સૌ સુઈ કોઈના ધર્મ પ્રમાણે સૌ રહેજો. નકર સ્વામી કે ક્યારે એવો દેશકાળ ક્યારે આવી જાય અને આપણે કઈ રસ્તે જવું છે ને ક્યાં રસ્તે આપણે વયા જવું, બહુ અનુસંધાન રાખવાનું. આમ ઘણા ઘણા કેવા કેવા કથાઓ કરતા, લાખો માણસની મેદનીને રમજન કરાવતા એવા મહાન વક્તાઓ કેવા હતા આપણા મૂળ સંપ્રદાયમાં જ. પણ અનુસંધાન ન રહ્યું, જેમ ભરતજી ભૂલી ગયા એમ વસ્તુ ભૂલાઈ જાય, ગુરુને ભૂલી જાય, સમાજને ભૂલી જાય, પછી દિવસો વિકટ આવે છે. યાદ રાખજો, ત્યાગ આશ્રમમાં હોય અને ગૃહસ્થ આશ્રમમાં વૈયા જાય વિચાર કરજો. કેવા સંતોની સાનિધ્યમાં આપણે જીવ જીવા, હું એને આપણે દર્શન કર્યા, હું એમનો સમાગમ કર્યો, શું એમના આશીર્વાદ આપણે લીધા, વિચાર કર્યો. તમે વર્ષો પહેલા મૂળીના એક મહાન શાસ્ત્રી કહેવાતા વિદેશમાં ગયા, બૈરાઓનો જોગ થયો ને, બૈણી લીધું લુગડા કાઢી નાખ્યા. વિચાર કરજો તમે, આ મૂળી જેવા મંદિરનો મહાન અને જેને વક્તા હતો, આખી સભાને રમજન કરાવતો, બધાના મનને વિચાર બધું પકડી લેવો હતો, પણ જો એનું અનુસંધાન ન રાખ્યું તો ભાઈ આ પરિણામ આવ્યું. પૂજ્યો લાલજીભાઈને ખ્યાલ છે. એટલે મહારાજે કીધું, ગમે એવી ધર્મવાળી સ્ત્રી હોય એને પુરુષનો સહવાસ થાય એનો ધર્મ રે આશા રાખવી નહીં, ગમે એવો પુરુષ ધર્મવાળો હોય સ્ત્રીનો સહવાસ થાય એનો ધર્મ કોઈ દિવસ રહે જ નહીં, ભગવાન સ્વામિનારાયણ ના પાડી દીધી છે. યાદ રાખજો ભક્તો, કેના આપણે સહી, આનો સંગ થાય ન લેવાય તો એક છે કા મોટા પુરુષોનો આશીર્વાદ હોય તો. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, કહેવાય ગયું, એકાંતિકમાં હેત ન થાય ને ભૂંડણ જેવી, ડોશીમાં હેત થઈ જાય, 30-30 વર્ષ મહાન પુરુષ ભેગા રહેલા હોય અને આ કેમાં લપેટાઈ જાય છે, વિચાર કરજો. આ બધું અનુસંધાન ભૂલાઈ જાય છે મારે. આ ભગવાન સ્વામિનારાયણે ભાદરવા સુધી એકાદશીનું આ વચનામત છે, આ ઘેરે જઈને ભક્તો વાંચી લેજો. વચનામત મધ્યનું 35મું વચનામતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, અનુસંધાન ભૂલ્યું તમે, ક્યાં સ્વરૂપમાં તમારે વૃત્તિ રાખવી છે અને કેમાં તમે તણાઈ જાઓ છો. ભાઈ મોટા પુરુષોના આશીર્વાદ હોય તો થાય, નકર લઈ લેવું લઈ લેવું. હલાલજીભાઈ અમેરિકાથી વીએ આવ્યા,
અહીં જાતા આવી છે, આવી આવ્યા કે હવે ત્યાં કઈ છે ને ભજન નું અહીંયા કર્યા જેવું છે. એને ગુરુ મહારાજે આશીર્વાદ દીધા છે. આજે એની વાત કરું, આ પડખે બેઠા બટુકભાઈ ને સ્વામી બાપા આશીર્વાદ દીધા. એ હકાભાઈ આમ બેઠા, આવા સમર્થ સમર્થ સ્વામી બાપા આશીર્વાદ દીધા. અને જુઓ પૂછો ને આનંદ રૂબરૂ છે. આમ લાલજીભાઈ તો ડીવાયસપી થવાના હતા મોટા. સ્વામી બાપા દર્શન કરવા ગયા 22 નંબરમાં બે વાસ્તા સાથે. હું ની લાલજીભાઈ આ રૂબરૂ બેઠા. હમણાં વાત કરી હતી મેં, કેના સમાગમ કર્યો છે ખબર છે ને, કેના આશીર્વાદ છે. અરે એ ભૂલાય કે બેન, હમણાં ઘેરે પધરામણી કરવા ગયા તે વાત કરી. પછી બેન સ્વામી કે આપણે ડીવાયસપી ને જ થવું એ કે, તમારે પૈસા સુખિયા થવું છે ને જાઓ કે સુખિયા થઈ જાઓ. થાપો માર્યો સાંઈ બાપાએ. સ્વામી કે નથી જવું. હાલો એને વિશ્વાસ આવી ગયો. હા બધી પરીક્ષામાં પાસ થઈ ગયા હતા, એક જ પરીક્ષા હતી. સ્વામી કે નથી દેવું આપણે, કે જાઓ તમને ખૂબ સુખિયા કરશે ભગવાન. સુખિયા થઈ ગયા ખૂબ, અને ઓમય સુખિયા થઈ ગયા ભગવાનની મૂર્તિમાં તલીન થવાય સુખિયા થઈ ગયા. બસ બધું છોડી દેવું છે. આ બધા આવા સમર્થ સદગુરુ આપણી પણ હયાતી પણ છે. આશીર્વાદ લ્યો, એમને રાજી કરી લ્યો. એટલે અનુવૃત્તિ શું, એને રાજી કરી લ્યો તમે. બસ એને સ્વામી બાપાને રાજી કર્યા. આ કે આમ નથી કરવું, નથી કરવું, જવા દો. ગમે હોય તો એવું છે, આબરૂ યશ કીર્તિ ગમે વધતું હોય તો નથી નથી કરવું એ કે જોઈ લ્યો. આવા સમર્થ જોગી બાપાની આજો આ દિવસ જન્મ દિવસ છે. આજે આપણે પણ જે જે સંકલ્પ કરો એ સિદ્ધ થાય. આવા પવિત્ર આ સ્થાન છે. અને આ સભા નાજ ધન આ જલજીણીનો સમયો પૂજ્ય સ્વામી બાપાએ આ કદાચ પીપળાનો મહત્તમ છે ને એમાં લખેલ છે. સ્વામી કે આપણે બે ઉત્સવ તો અહીંયા મંથલીમાં જ કરવા. આ તમે જોઈ લેજો, માં આખો પેરોગ્રાફ પેશલ છે એમાં લખ્યું. સ્વામી બાપાએ કે આ જલજીણીનો સમયો અને ગુરુની ગુરુ પૂર્ણિમા સ્વામી કે આપણે અહીંયા જ કરવા, આપણે અહીંયા જ રહેવું. આ સ્વામી બાપાના દિવસો છે, આ એના આશીર્વાદ છે. આ ભક્તો યાદ રાખજો, આ સ્વામી બાપા પીપળાનું માહિતમ જો કોઈ પણ હોય ને વાંચી લેજો. આમાં સ્વામી બાપાએ કીધું છે, આ કાંઈ આપણું ડાપણ નથી. અને એની આજ્ઞા પાડવી હોય તો એ પ્રમાણે રહેવું. સીધું 59 છે, જેને સુખિયા થવું એ પ્રમાણે રહેવું. સીધું 59 જેટલી આજ્ઞા પડશે ને સ્વામી કે એટલી જ વાસના બળશે. જેટલી આજ્ઞા પડશે એટલી જ વાસના બળશે. નકર નહીં રે, નહીં રે ને નહીં જ રે. આ સાહેબને 9 વર્ષ પહેલા માળામાં વળગાડ્યા ભૂત સાહેબને. ભૂત સાહેબને 9 મળ્યું. આમાં જ સુખ છે કે હું કહું, આ મૂર્તિમાન આ જે સંસ્થા જેને કરી, જેને આ સંસ્થા બાંધી, આ પુરુષમાં સુખ છે. પૂછ્યું જાય ભૂત સાહેબને, વળગી ગયા માળા ફેરવા તેદુના, કે ક્યાંય સુખ નથી. અહીંયા સિવાય ગમે ત્યાં જાય તો અહીંયા દર્શન કેવા જાય જ નહીં. દંડવત કરતા આવડતા દંડવત શીખવાડ્યા. માળા દીધી મેં પોતી, હજી મેં આપી માળા. આ માળા ફેરવજો તમે. એને લાગી ગયું કે નહીં, આ જોગી સ્વામીની આ સંસ્થા. એની વાતો સાંભળી એમ થઈ ગયું, ઓહો, કે હજી મેં દર્શન નથી કર્યા, જેમણે મેં વાતો સાંભળી. તમે વાતો કરો છો, હું સાંભળું છું, તો આવા એ પુરુષ છે. તો ઓહો, જેને દર્શન કર્યા છે ને કેવું કામ હશે. વાલા ભક્તો, જે ભક્તોએ દર્શન કર્યા હોય, જે ભક્તોએ સમાગમ કર્યો હોય, એ ભક્તોને આપ જરી પૂછી જોઈજો કે કેવા પુરુષનો આ જન્મ દિવસ હતો. કેવી કેવી એને આજ્ઞા કરેલી, વિચાર કરો તમે. બસ મંડી જ પડજો માળા અને ભજન. આમાં છે બીજું ગમે એટલું સત્તા હશે, ગમે એવો અધિકાર હશે, ગમે એટલા રૂપિયા હશે, એનું કાંઈ નહીં આવે. વિચારી રાખજો. એક જ ઓલા જોગી સ્વામી ધામમાં ગયા ને, મોદી એમ એક જ કીધું. મોદી સાહેબે જોયું ને તમે એનું, કોઈ જોયું હોય જો સાંભળ્યું હોય ને તો. તમે ઘણા એ કે આમ પ્રભાવશાળી વ્યક્તિ વક્તવ્યમાં હોય, પણ આ સંતનું કેવું વક્તવ્ય નથી કહેતા. કેટલું એનું પ્રભુમય જીવન, કેટલી એમની ભક્તિ, કેટલી એની તાકાત, વિચાર કરજો તમે. જેને ભજન કર્યું છે ને, જેને કઈ ભક્તિ કરી છે ને, એ તાકાતથી તમારી વાહે તમારી કોઈ ગુણગાન ગાહે
કે તમે કદાચ મોટો અધિકારી હશો ને એના કોઈ ભાઈ કોઈ પૂછવાનું નથી, સમજી રાખજો. મારે આજના દિવસે આગળ જે સંતોએ જે તમને આજ્ઞા કરી આ તમારા માટે છે. પછી એમ નથી કહેતા કે તમે ભાઈ અહીંયા રોકાવો તો મહિને એટલું ભરવાનું છે લવાજમ, એવું નથી. હો એ કહીને મૂંઝાતા નહીં. કાંઈ સ્વામી કે ગુણાતાન સ્વામી કે ઘણો બાજરો હળી જાય છે સ્વામી, કે અહીંયા રહ્યો, સેવા કરો, ખાઓ પીઓ, મોજ કરો, ભગવાનના દર્શન કરો, કથા વાર્તા કરો. કથા વાર્તા કરે, ભજન કરે, સ્વામી કે આવા ક્યાં મળે? બીજા તો બધા મળશે એ કે, પણ ભજન કરવું, કથા વાર્તા કરવી, આવા ભક્તો ક્યાં મળે? અને એવા ભક્તો આપ બધા એવા જ ભક્તો છો, આમાં કોઈ ન્યૂન નથી કહેતો. કારણ કે આ સભામાં આવ્યા, આ પૂજ્ય સ્વામી બાપાની સ્થાપેલી આ સભા છે, આના દર્શન કરીએ તો આપણું પણ કલ્યાણ થઈ જાય એવી આ સભા છે. વિશેષમાં હું કહું, મને આપેલી 15 મિનિટ, ઘણું કહેવાનું બાકી રહી જાય છે, તો આ પૂરું થઈ જાય છે. મિનિટ ઘડિયાળ ભાગે જાય છે. હવે આગળ સભાપતિએ કીધું, ભાઈ તમને 15 મિનિટ આપી, 15 મિનિટ જે કેવું એ કહી દેવું. હવે 50% રહી ગયું, 50% થયું, કાંઈ વાંધો નહીં. બોલો સહજાન સ્વામી મહારાજની જય.